શહેરની આસપાસ આવેલા ગામોને મહાનગરપાલિકામાં ભેળવી તો દેવામાં આવે છે, પરંતુ ત્યારબાદ આ જ વિસ્તાર કે ગામો સાથે ભેદભાવ કરાતો હોય તેવી ફરિયાદો ઉઠતી હોય છે। આવી જ એક ફરિયાદ સામે આવી છે ભાવનગર નજીક આવેલા વડવા વિસ્તારમાં। આ વિસ્તારને મહાનગરપાલિકામાં ભેળવી તો દેવામાં આવ્યો, જો કે વર્ષો બાદ પણ અહીં પાયાની સુવિધાનો અભાવ છે। ત્યારે આવો સાંભળીએ શું છે આ વિસ્તારના લોકોની સમસ્યા। ભાવનગર મહાનગરપાલિકા ભાજપના શાસકો સમગ્ર શહેરના પછાત વિસ્તારમાં વિકાસની વાતો કરી રહ્યા છે, ત્યારે વાસ્તવિકતા કંઈક અલગ જ છે। અમે ઊભા છીએ અત્યારે ભાવનગર શહેરના વડવા વોર્ડ વિસ્તારમાં। આપણે સીધા જ અહીંના જે પ્રજાજનો છે તેમની સાથે વાત કરશું। ખાસ કરીને બેન, કેવા પ્રકારની તકલીફ છે તમને, શું સમસ્યાનો સામનો કરી રહ્યા છો આપ? અમે આ 25 થી 30 વર્ષ રેસિડેન્ટ ધરાવીએ છીએ। આ સરકાર જે કાયદા કરે અમે એનો અમલ કરીએ, પણ અમને કોઈ સહુલિયત નહીં। જો ટેક્સ, સફાઈ વેરો, ગટર વેરો, પણ આમાં એકાય સહુલિયત અમને દેખાતી નથી। અને જો અમે એક વર્ષ ટેક્સ ન ભર્યું હોય તો સીલ મારવાની પણ ધમકીઓ હોય તો ઠીક, પણ સીલ મારેલાય છે। અને અમે ભાઈ સાહેબ બાપા કરી મહેરબાની કરી અને સીલવાળાને દૂર કરે કે અમે અમારી રીતે હપ્તા કરી દો તો અમે ભરશું, તો હપ્તાની વાત કરીએ તો એ અમલ પાછો લઈને જતા રહે। પણ અત્યારે મફતનગરમાં જોઈ લો તો પછાત વર્ગના લોકો રહેશે, ગરીબ વિસ્તાર રહેશે। આજે આ શાસન એમ કહી રહ્યું છે કે અમે વિકાસ ધરાવીએ, તો આજ તમે સિટીમાં કાંચ જેવા રોડ બનાવો છો તો વિકાસ તમારો સિટીમાં દેખાય, આજ ગરીબ વિસ્તારમાં નથી દેખાતો। અને આજ ગરીબ વિસ્તારને નોટિસ આવે તો વેપારીઓને કેમ નહીં? પછાત વિસ્તારમાં વિકાસ નથી તેવી વાત છે બેન, પાણીને લઈને શું સમસ્યા છે? આવતું જ નથી અમારે, હાવ ને પાણી આમ તેમ જોવો ને તો એક જ કલાક આપે ને પછી પાછું બંધ કરી દે, પાણીમાં તો આવતું નથી, એક ગટર અલો નથી આવતો, કચરા પેટી નથી આવતી અમારે બેન। તો પાણી વગર તો તમારે મહિલાઓની મુખ્ય જરૂરિયાત છે, કેવી રીતે તમે દિવસો પસાર કરો છો? મંગાવી છે, ટાંકા મંગાવી છે સાહેબ, એ 250-300 નો ટાંકો આવે, અમે ગરીબ માણસો અમે કાચીને કાઢીએ। બોલો, પાણીની પણ ખૂબ જ મોટી સમસ્યા છે બેન, ખાસ કરીને સ્વચ્છતાને લઈને, રોડ રસ્તાને લઈને આ વિસ્તારની શું બધી સગવડતા છે? કાંઈ સગવડતા નથી આ કુંભારવેડા વિસ્તારમાં, અમારે ગટરની પ્રોબ્લેમ છે ને, રોડની પ્રોબ્લેમ છે, પાણીની છે, કચરાની પ્રોબ્લેમ છે, અહીંયા કોઈ બોલો ઘરવેરાનું એ બધું લેવા સુવિધા, કોઈ વાતની સુવિધા જ નથી અમારે, કોઈ પણ પ્રકારની સુવિધા નથી, અસુવિધાનો સામનો કરી રહ્યા છે મહિલાઓ। કેવા પ્રકારની તકલીફ છે બેન? બેનોને અહીંયા બધી રીતની તકલીફ છે, રોડ છે, ગટર છે, પછી પાણી વેરાની તકલીફ છે, પછી અત્યારે બેનોને વિધવા પેન્શન નથી મળતા, જરૂરિયાત જે વસ્તુ ચીજ મળતી હોય છે મળતી નથી, રેશનમાં પણ મળતું નથી, અમુક બેનોને અત્યારે રેશનમાં ઠામુક બંધ થઈ ગયા છે, કાર્ડ બંધ થઈ ગયા છે। ખાસ કરીને બેન હું તમને પૂછવા માંગીશ કે અત્યારે પ્રાથમિક સુવિધા કેન્દ્ર એટલે કે હેલ્થ દવાખાને લઈને શું સુવિધા છે? શાળાઓ, સ્કૂલ, શાળાઓ શું? અત્યારે સ્કૂલની સુવિધા છે, રિક્ષામાંથી બચ્ચા આવે છે, રિક્ષામાંથી બચ્ચા જાવે છે, એ સુવિધા કરી છે, પણ છે ને ગટરની લાઈન નથી, રોડની લાઈન નથી, બચ્ચા આવે ને માંદા પડે છે, પાણી રોડ ઉપર જાય છે તો હે ને અમારે માથાકૂટી બહુ થાય છે, અને હે ને રોડ ઉપર હે ને પાણી ઢોળાય છે તો માથાકૂટ થાય છે, રોગચાળા થાય છે, બચ્ચા માંદા પડે છે, એટલે હે ને અમારે ગટરની લાઈન અને રોડની લાઈન હે ને વેલાસરે કરી દે તો સારું। અમારી સાથે આ વિસ્તારના કોર્પોરેટર પણ જોડાણા છે, એમની સાથે સીધી વાત કરશું। ખાસ કરીને એટલી મોટી સમસ્યા આપના વિસ્તારમાં છે, આપ આ વિસ્તારના કોર્પોરેટર છો, પાણીથી લઈને જે મુખ્ય પ્રાથમિક જરૂરિયાત કરાય કહી શકાય માનવ જીવનની, તે બિલકુલ નથી, તમે કેમ રજૂઆત નથી કરતા અથવા રજૂઆત કરો છો તો સાંભળતા નથી કે તમારી રજૂઆતમાં દમ નથી, શું ક્યાં અટકે છે ક્યાં? 2000 થી હું આ વિસ્તારના પ્રતિનિધિ કરું છું, આ વિસ્તારમાં પાણી માટે અનેક વખત રજૂઆત કરી છે, સૌથી ભાવનગર શહેરમાં અને ગુજરાતના ઇતિહાસમાં વહેલા 4 વાગે કોઈ પણ ગુજરાતની અંદર કે ભાવનગર શહેરમાં પાણી નહીં આવતું હોય ત્યારે આ વિસ્તારમાં પાણી દેવામાં આવે છે। આના બાબતે અનેક વખત રજૂઆત કરી કે ભાઈ ટાઈમ ફેરવો, ગરીબ અને પછાત વિસ્તાર હોય, જે લોકો સવારમાં કામ ધંધે જવું હોય પણ વહેલા માણસને 3 વાગે જાગે તો પાણી મળે છે, બીજું આ વિસ્તારમાં ઓવર ટાંકી માટે સતત રજૂઆત કરી છે। કોંગ્રેસના જે કોર્પોરેટર છે તેમનો સ્પષ્ટ આક્ષેપ છે કે કોંગ્રેસનો મત વિસ્તાર હોવાના લઈને ભારતીય જનતા પાર્ટીના શાસકો જે છે કોર્પોરેશનના તે આ વિસ્તારમાં ધ્યાન નથી દઈ રહ્યા। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર।